બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે આ વર્ષ મુશ્કેલી લઈને આવ્યું છે લીલા ઘાસનો અભાવ અને સૂકા ઘાસના ભાવ બમણા થતાં પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલન મોટા પાયે થાય છે મોટા પાયે ઘાસચારાની માંગ પણ રહે છે અને આ વર્ષે પાણીના તળ ઊંચા જતા ઘાસચારો ઓછો થયો છે

સૂકો ઘાસચારો તો મળતો જ નથી અને લીલો પણ બિલકુલ મળતો નથી છતાં પણ અમે ગમે ત્યાંથી ગાડી મંગાવીએ તો પહેલાં જે ઘાસચારાનો પૂળાનો ભાવ પંદરથી પંદર સત્તર રૂપિયા હતો એનો આજની તારીખમાં ભાવ છે ત્રીસ રૂપિયા પૂળાનો ત્રીસથી અઠ્યાવીસમાં મળે છે એ પણ છતાં મંગાવવા છતાં ગાડી આવતી નથી એટલે અત્યારે ખૂબ પશુપાલન કરવામાં તકલીફ પડી રહી છે મારી પાસે અત્યારે અઢારથી વીસ જેટલા પશુઓ છે પણ ઘાસચારાને ઓછા મળવાને કારણે દૂધ પણ કશું માપે થાય છે જ્યારે અમે ઘાસચારો મંગાવીએ છીએ ત્યારે પહેલાં જે પંદરથી સત્તર રૂપિયા જે પૂળો મળતો હતો સૂકો પૂળો તેની હાલમાં કિંમત ડબલથી વધારે થઈ ગઈ છે અને પશુપાલનો માટે એકદમ પશુપાલનનો જે ધંધો કરતા હોય છે એ લોકો માટે એકદમ કપરા સંજોગો છે હાલની પરિસ્થિતિમાં અને આવનારા સમયમાં ને આટલો ઘાસચારાનો ભાવ વધે તો તેના માટે પશુનું ગુજરાન કેવી રીતે ચાલવું ખેડૂતોને કેવી રીતે આગળ વધવું એ પણ એક ચિંતાનો વિષય છે ઉનાળાની શરૂઆતમાં જ ઘાસચારાના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલી વધી છે લીલો ઘાસચારો મળતો નથી જ્યારે સૂકા ઘાસચારાના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલી વધી છે બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે પશુપાલન થાય છે પરંતુ જે પ્રકારે ઘાસચારાના ભાવ વધ્યા છે તેના કારણે પશુપાલકોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે સવાલ એ છે કે દૂધના ભાવ યથાસ્થિતિએ છે પરંતુ ઘાસચારાના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે કુલદીપ પરમાર ટીવી નાઇન